વેલકમ ટુ સીડી એજ્યુકેશન હું ચંદની દેસાઈ આજે ફરી એકવાર તમારી સામે આ નવો વિડિયો લઈને આવીશું જેની અંદર સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ ત્રણ તેનો વિષય છે પર્યાવરણ જે ઓગસ્ટ વીસ બે હજાર વીસની બીજી ટેસ્ટ છે તેના કુલ ગુણ છે પચીસ હવે તેની સમજૂતી એટલે કે તેનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન પહેલો નીચે આપેલા પાનના આકારોના આધારે તેના છોડ ઓળખું અને જોડું અ જેની અંદર આપણે પાન આપેલા છે બ જેની અંદર આપણે જવાબો આપેલા છે એટલે કે આ ઓપ્શન આપેલા છે તો આપણે તેને જોડીએ પેલું છે તુલસીનું પાન તો કેમાં આવશે ક બીજું છે પીપળો એટલે કે ઈ ત્રીજું તો કે આંબાનું પાન છે એટલે અ આવશે ચોથું છે આસો પાલવનું પાન એટલે બ અને પાંચમું એટલે કે લીમડો આ પાંચ ઓપ્શન છે જે મેં તમને અહીંયા જોઈન્ટ કરી દીધા છે અને અહીંયા હું તમને સામે લખી પણ દઉં છું તો કે એકની સામે આવશે ક બેની સામે આવશે ઈ ત્રણની સામે આવશે અ ચારની સામે આવશે બ પાંચની સામે આવશે ડ સમજણ પડી ગઈ છે તમને આ રીતે તમારા જવાબ આવશે હવે જોઈએ પ્રશ્ન બે યોગ્ય રીતે જોડકા જોડો તેના માર્ક્સ પાંચ છે અ ની અંદર તમને સંબંધીના નામ આપેલા છે અને બની અંદર છે તમને તે કઈ રીતે સંબંધ થાય છે તેનો જવાબ

માસા તો માસામીની બહેનના પતિ એક ચાર નાની તો શું થશે તો કે મમ્મીના મમ્મી તેને આપણે નાની કહીશું જવાબ આવશે પાંચ છ સોરી પાંચ ફોય તો પપ્પાની બહેન તેની અંદર જવાબ આવશે ચાર આ રીતે પ્રશ્ન બે ના છે જોડકાના જવાબો આવશે ખાસ કરીને યાદ રાખી લેજો અને મેં તમને અહીંયા બાજુમાં નંબર પણ આપેલા છે જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેનાથી તમને આ વિડીયોઝ છે એ પ્રોપરલી મળી શકે પછી અહીંયા આપ્યો છે પ્રશ્ન ત્રણ જીભથી પાણી પીતા અને વોઠથી પાણી પીતા પ્રાણીઓને જુદા તાળવો હવે જીભથી તો જીભથી કોણ પાણી પીએ છે તો કે પેલા અહીંયા આપને ઓપ્શન આપેલા છે તે જોઈએ સાપ સાપ છે તો કે હોઠથી પાણી પીવે છે એટલે અહીંયા શું આવશે તો કે સાપ અથવા તો આપણે એક કામ જ કરી નાખી અહિયાં હું તમને ડાયરેક્ટ નંબર જ લખી દઉં છું તમારે ખાલી આન્સર જ લખવાનો રહેશે પેલો આવશે શેમાં તો કે સાપ ગાય છે એ જીભથી પાણી પીવે છે બકરી પછી આવશે બિલાડી અને કૂતરો તે પણ કેમ આવશે તો કે જીભથી પાણી પીતા હોય તેની અંદર રેડી એક જ છે વોટથી પાણી પીતા હોય તેમાં આવશે તો કે સાપ બીજા બધા કેમાં આવશે તો કે બીજા બધા બે ત્રણ ચાર અને પાંચ છે પાણી પીતા પ્રાણીઓમાં આવશે ત્યાર પછી જોઈએ નીચે આપેલા કોઠામાંથી જ્યાંથી પાણી મળી આવે છે તેવા પાંચ સ્થળોના નામ શોધીને લખો તો હવે આપણે શું કરવાનું છે તો કે આપણે એવા પાંચ શબ્દ ગોતવાના છે પેલો તો કે અહિયાં છે કો બીજું છે બોર ત્રીજું છે દરિયો ચોથું છે સરું પાંચમું છે રેડી તમને આ પાંચ શબ્દો છે એ તેમાંથી તો કે આપને પાણી જ્યાંથી મળે છે તેવા પાંચ શબ્દો આપણે

તો આપણે ઉદાહરણ એ પૂછીએ સુખડી તો કેમાંથી આવશે તો કે ઘઉં એક ભજીયા ચણા લખું છું અહીંયા ચણા લાડવા તો કે લાડવા છે તે ઘણા પ્રકારના હોય તો રવાના લાડવા રવો ચોણા રેડી હવે પેંડા તો કે દૂધમાંથી વ્યવસ્થિત અહીંયા લખું છું દૂધ બિસ્કિટ તો કે ખાઓ ખીચડી તો ચોખા અને મગ વ્યવસ્થિત હું તમને અહીંયા લખી દઉં છું મિનિટ કારણ કે આમાં થોડુંક પ્રોબ્લેમ તમારે ફેસ કરવો પડે છે એટલે હું અહીંયા એક કરીને જ વ્યવસ્થિત લખી દઉં છું એક ચણા બે રવો અથવા તો ચણા બંને આવશે કારણ કે ચણાના લોટના પણ લાડવા બને છે ત્રણ દૂધ ચાર ઘઉં પાંચ જો થોડો પણ ઉપયોગ થયો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો શેર કરો કારણ કે બીજા એવા વિદ્યાર્થી જો ભણી નથી શકતા તેના માટે પણ આ સમજૂતી રૂપ છે તો તેવા વિદ્યાર્થીઓને સેન્ડ કરો અને તે આગળ ભણી શકે અથવા તો સમજી શકે તેના માટે પણ આ વિડીયો શેર કરજો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનની સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો